विद्यार्थी मित्रों सेम બીજા સેમ માં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ 8 એમાં વિષય ગુજરાતી એમાં પ્રથમ કવિ જોશું જેનું નામ છે વડાવી બા આબ એનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને સોનેટ નો ઉદ્ભવ મિત્રો છે ને કે ઇટાલી માં થયો છે અને સોનેટ મોટે ભાગે 14 પંક્તિમાં જોવા મળે છે અને એના લેખક છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા નટવરલાલ કુબેરદાસ પંડ્યા નું ઉપનામ છે ઉસનાસ પરીક્ષામાં તમને અવારનવાર પૂછાય કે આ કવિ નું કે આ લેખક નું તો તેનું ઉપનામ છે ઉસનાસ એટલે નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ ઉસનાસ છે તેમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો વરસાદની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય તરીકેની તેમની ભૂમિકા હતી અહીં નટવરલાલ કુબેરદાસ પંડ્યાએ એક કાવ્ય આપ્યું છે આપણે જેનું નામ છે વડાવી બા આવી એનો પહેલા સમગ્ર કાવ્યનો આપણે ભાવાર્થ જોઈએ ટૂંકમાં દિવાળીની રજાઓમાં પોતાના સંતાનો પોતાના વતનમાં આવેલા પરિવાર પોતાના સંતાનો સાથે રજા પૂરી થતા તે પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજનોની વિયોગથી જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે માતા પિતા અને વૃદ્ધ વિધવા હોય વિરહથી વ્યથિત છે છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી બા ઘરને ખાલી કામ જોઈ અને પગથિયે જ બેસી જાય છે અહીં કવિએ વિરહને એક પાત્ર રૂપે નિરૂપણ છે તે ધ્યાનપાત્ર છે વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ બાના હૃદયના જે સ્નેહનું તેમજ સંતાન વિરહથી વ્યાપેલા વિષાદનું હૃદયસ્પર્શી અહીં વર્ણન કરવામાં આવ્યું છે ટૂંકમાં એમ કે બાના સંતાનો છે ને કામ ધંધા અર્થે એ શહેરમાં હોય છે અને દિવાળીની રજા થઈ છે એટલે કે પોતાના વતનમાં આવે છે માતા પિતા સાથે દિવાળીની રજા માણવા માટે એટલે પોતાના સંતાનો હોય છે એને પુત્ર વધુ આવે છે બાળકો આવે છે તો બાના ઘરમાં આટલા બધા સભ્ય આવવાથી એ ઘરમાં છે ને કે આનંદ ઉલ્લાસની લાગણી ભરી વાતાવરણ છવાઈ જાય છે અને હવે દિવાળીની રજા પૂરી થઈ જાય તો સંતાનો પોતા પાછા કામ ધંધા અર્થે પાછા જવા નીકળે છે ત્યારે ફરી પાછું બાનું ઘર છે એ ખાલી કોમ થઈ જાય છે ને એ પોતાના સ્વજનોની છૂટા પણ પડે છે તે એને દુઃખ થાય છે જોઈએ હવે રજાઓ દિવાળી તળી પૂરી થઈ ને ઘરમાંથી દહાડો કેવી સ્ખલિત થઈ તે શાંતિ પ્રદાન દિવાળીની રજા પૂરી થઈ જાય છે અને ઘરમાં ઘણા દિવસથી જે શાંતિ હતી એ શાંતિનો હવે શું થયો છે ભંગ થયો છે વસેલા ધંધાર્થે દૂર સુર સંતાનો નિજના જવાના કાલે તો જનક જનની તે ગણા જનક જનની એટલે કે માતા નિજ એટલે કે પોતાના સંતાનો છે એ કામ ધંધાર્થ માટે બીજા શહેરમાં રહેતા હોય છે અને બીજા શહેરમાં હવે દિવાળીની રજા હોય એ પોતાના બાના ઘરે આવ્યા છે અને દિવાળીની રજા પૂરી થઈ ગઈ છે તો પાછો એને કામ ધંધાર્થે જવા માટે એ પોતાના બાના ઘરેથી શું લે છે વિદાય લે છે એટલે એમ કે છે આવતીકાલે તો બધા સંતાનો જવાના છે કેના ઘરેથી જવાના છે તો કે પોતાના બાના ઘરેથી તે પાછા પોતાના કામ ધંધાર્થ માટે જવાના હોય છે બાના ઘરમાં મુખ્ય 3 સભ્યો પહેલા રહેતા હોય છે કે માતા પિતા અને વિધવા હોય આમાં વિધવા હોય માટે ગંગામાં સ્વરૂપ કાવ્યમાં એક શબ્દ વાપર્યો છે અને ગંગામાં સ્વરૂપ એટલે કે નાની જ વયમાં વિધવા થયેલા આગળ જોઈએ કાવ્ય નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગ્યા ઉભેથી જેને સૌ જઠર વળી પોતે વાતે સુઈ પડ્યા બાના બાળકો આવતીકાલે જવાના છે એટલે કે આજે એ ઘરમાં એ બાળકોની અને માતા પિતા સાથે સમય ગુજારવાનો છે એ છેલ્લી રાત હોય છે એટલે ઘરમાં બધા લોકો ભેગા મળી અને બધા વાતો કરતા હોય છે કારણ કે હવે તો એ છેલ્લો દિવસ છે અને એ દિવસની છેલ્લી રાત છે પછી તો ક્યારે બધા ભેગા થાય કે પાછી મોડી પાછી દિવાળી આવે ત્યારે રજાઓનો સમય ગણવા માટે બધા ભેગા થાય એટલે કે હવે આવતીકાલે તો જવાના છે એટલે કે એ છેલ્લો દિવસ છે એટલે બધા ભેગા મળી અને વાતો કરતા હોય છે અને વાતો કરતા કરતા તે ક્યારે સૂચે છે તેનો એ સમયનો ખ્યાલ જ નથી આવતો સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ઉપડ્યા થાય અને ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું ખાલી ઘર થઈ ગયું શાંત અને સહળું બીજા દિવસે છે ને કે ભાઈ પોતાના સંતાનો અને પોતાની પત્નીને લઈ અને પોતાના કામ ધંધાને જવા નીકળે છે ત્યારે અર્ધી વસ્તી વહી ગઈ એમ કે છે કારણ કે બાના ઘરે કુલ 8 સભ્યો આવ્યા હોય છે એના સંતાન મોટા 3 દીકરા 3 પુત્ર વધુની પત્નીઓ અને એના બે સંતાન એમ કુલ 8 વ્યક્તિ આવ્યા હોય છે
તો આઠ વ્યક્તિમાંથી ચાર સભ્ય પહેલા સવારના સમયે હોય જાય છે એટલે અડધી વસ્તી ગઈ એમ કે છે, પછી બપોરના સમયે એના બે નાના દીકરાઓ હોય જાય છે અને એની નવ પણ એક પત્નીઓ એ હોય જાય છે, એટલે કે બાનું ઘર છે આમ ક્રમશ એક પછી એક સંતાનો હોય જાય છે અને બાનું ઘર સાવ સુમસામ થઈ જાય છે અને સાવ ખાલીધામ થઈ જાય છે અને ફરી પાછું તેને આ એકાંગી જીવન જીવવું પડે છે. તો બીજે દિવસે છે ને કે બા પહેલાં મોટા દીકરાને અને એના પુત્રોને અને સંતાનોને વળાવવા જાય છે અને બપોરના સમયે બે નાના બાળકોને અને તેની નવ પરણિત પત્નીઓને વળાવવા જાય છે. બાના કુલ છે ને ચાર સંતાનો હોય છે, એક પુત્રી અને ત્રણ પુત્રો હોય છે. ત્રણ પુત્રોના લગ્ન થઈ ગયા હોય છે, ત્રણે ત્રણ પુત્રોને પત્ની અને જે સૌથી મોટા પુત્ર છે એને બે સંતાનો હોય છે. નાના બે પુત્રોને તો હજી હમણાં જ નવા લગ્ન થઈ ગયા હોય છે અને એને બેની પત્નીઓ નવ પરણિત છે, એટલે કે કાવ્યમાં એના માટે નવઢા શબ્દ વાપરે છે. નવઢા એટલે કે નવ પરણિત પત્નીઓ. બા સવારના સમયે મોટા પુત્રને એના સંતાનોને વળાવવા જાય છે એટલે કે અડધી વસ્તી વહી ગઈ એમ કીધું. બપોરે બે ભાઈ અવળ ઉકળ્યા લઈ નીચની નવડા વાળ્યા પ્રિય વચન મંદ સ્મિત વર્તી. બપોરના સમયે બા પોતાના નાના બે પુત્રને વળાવવા જાય છે, એની સાથે એની પત્ની નવઢા ભર્યા પત્ની એટલે નવઢા એટલે કે નવી ભણેલી પત્ની હોય છે અને તે પત્નીને કવિ અહીં વિશેષ ઉપમા આપી છે એમ કીધું છે કે પ્રિય વચન મંદ સ્મિત વર્તી. પ્રિય વચન એટલે કે મીઠું બોલનારી અને મંદ સ્મિત વર્તી, મંદ એટલે કે ધીમો અને સ્મિત એટલે કે હાસ્ય કરતી એટલે કે ધીમો હાસ્ય કરતી. નાના બે પુત્રોની પત્ની કેવી છે તો કે પ્રિય વચન બોલનારી અને ધીમો ધીમો હાસ્ય કરનારી છે અને બા બપોરના સમયે તેમને વળાવવા જાય છે. આમ વળાવી બા આવી નીચ સકલ સંતાનને ક્રમશઃ બા છે ને ક્રમશઃ એક પછી એક ક્રમશઃ એટલે કે બા એક પછી એક છે ને પોતાના બાળકોને વળાવવા જાય છે અને વળાવવા જાય છે એટલે કે સમગ્ર ઘર બાળકોને સંતાનોથી ખાલી થઈ ગયું હોય છે અને બા છે ને કે ઘરમાં એક ખાલીપણું છે ને કે અનુભવે છે અને બાના બા પોતાના ઘરમાં વીરાને જોઈ વીરા વ્યામેલો જોઈ અને બા ઘરની અંદર પ્રવેશતા નથી, માત્ર પગથિયે જ બેસી જાય છે. ગૃહવ્યાપી બા વળાવી આવી નીચે સકલ સંતાનમાં ક્રમશ ગૃહવ્યાપી જોયો વીરા પડી બેસી પગથિયે અને બા છે ને ઘરમાં એક પછી એક સંતાનોને વળાવીને પાછા આવે છે ત્યારે તેને ઘરમાં વીરાને જોઈ છે એટલે કે બા ઘરની અંદર પ્રવેશતા નથી અને પગથિયે જ બેસી જાય છે. તો જોઈએ આપણે પેલા સમગ્ર કાવ્યનો શું કહેવા માંગે છે તો કે દિવાળીની રજાઓમાં બાનું ઘરનું વાતાવરણ તેમના પુત્ર પુત્રવધુઓ તથા બાળકોથી ભરી ભરી અને આનંદથી લોલથી ગુંજી રહ્યું છે, પરંતુ દિવાળીની રજા પૂરી થઈ ઘરની શાંતિમાં શું થયો છે ભંગ પડ્યો છે. ઘરના વાતાવરણમાં આવનાર વિરહને કારણે ભારી ખમ થઈ ગયો છે. પુત્ર પુત્રવધુઓ અને તેમના બાળકોથી સાથે આનંદ માણીને રહેવા વડીલો માટે આગલી રાત એટલે કે આ મિલનની રાત છેલ્લી છે અને બીજે દિવસે તેઓ પોતાના કામ ધરતા માટે જવાના હોય છે. ઘર ખાલી ખમ થઈ જવાનું હોય છે અને સુમસાન ઘરમાં તેમને સંતાનો વગરનું એકાંકી જીવન વિતાવવાનું હોય છે. સંતાનો આવે તો માતા પિતા બધા શું થઈ જાય છે આનંદમાં આવી જાય છે ને અને એ જ અગાઢ પાછા થઈ જાય છે એટલે કે માતા પિતાને દુઃખની લાગણી અનુભવે છે. બીજે દિવસે સવારે મોટા ભાઈ તેના પત્ની તથા બાળકો સાથે પોતાના ધંધા હાથે ઉપડી જાય છે અને ઘરમાંથી અડધી વસ્તી એમ ઓછી થઈ જાય છે અને બપોરના સમયે બે ભાઈઓ તેમના પ્રિય વચન બોલનારી અને મંદ સ્મિત નવપરણિત પત્નીઓ સાથે રવાના થઈ જાય છે. આમ એક પછી એક પુત્રને વળાવી અને આવેલી બા સુમસાન ઘરમાં ચારે બાજુ ભીરવ વ્યાપેલો જોઈ અને સ્વજનના ભીરોની વેદનાથી ભાંગી પડેલી બા ઘરના પગથિયે જ બેસી પડે છે. અહીંયા સમગ્ર કાવ્યમાં માતાનો પોતાના સંતાન પ્રત્યેનો વાત્સલ્ય ભાવ અહીં વ્યક્ત થયો છે. તો મિત્રો તમને કાવ્ય સમજાઈ ગયો હશે. કાવ્યમાં ટૂંકમાં એમ જ કહેવામાં આવ્યું છે કે પોતાના બાળકો ધંધા માટે શહેરમાં વસે છે અને રજા દિવાળીની રજા એને દિવાળીની રજા પડી ગયું છે તો દિવાળીની રજાનો સમય ગાળા માટે બાના ઘરે આવે છે અને રજા શું થઈ ગઈ પૂરી થઈ ગઈ છે અને વળી પાછા કામ ધંધા માટે શહેરમાં જાય છે અને બાળકો જાય છે ને એ વાતનું બાને શું છે ખૂબ જ દુઃખ હોય છે. તો જોઈએ આપણે આ કાવ્યમાંથી તમને શું શીખવા મળ્યું તો જો અહીંયા પ્રશ્ન જવાબ તરફ છે કે ઘરમાં કોણ કોણ રહેતા હતા તો કે ઘરમાં માતા પિતા અને વિધવા કોઈ રહેતા હતા. બીજો પ્રશ્ન છે કે સંતાનો દૂર દૂર કેમ
ઘરમાં ઘેરા વ્યાપેલો જોઈ અને બાપ ક્યાં બેસી ગયા? કાવ્યમાં છેલ્લે જ કીધું છે કે બા પોતાના બાળકોને ક્રમશઃ એક પછી એક વળાવવા જાય છે, તો ઘરમાં બા ઘેરા વ્યાપેલો જોઈ અને ક્યાં બેસી જાય છે? બા કે ઘરના પગથિયે બેસી જાય છે. આ પાઠના પહેલા સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દ આપણે જોઈએ. સમાનાર્થી શબ્દમાં છે કે જનની, જનની એટલે કે માતા, રજની એટલે કે રાત્રિ, ભાર્યા એટલે પત્ની, નવઠા એટલે કે નવપરણિત સ્ત્રી અને જરઠ એટલે કે વૃદ્ધ. ફરી પાછા જોઈએ, રિપીટ કરીએ તો જનની એટલે માતા, રજની એટલે કે રાત્રિ, ભાર્યા એટલે પત્ની, નવઠા એટલે કે નવપરણિત સ્ત્રી અને જરઠ એટલે કે વૃદ્ધ. વિરોધાર્થી શબ્દ જોઈએ તો વિલન એટલે કે જુદાઈ, પછી નિયત તો અનિયત, પ્રિય તો અપ્રિય, મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન. સમગ્ર તમારે આ બોર્ડમાં જે લખેલું છે એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. તો હવે પછીનો પાઠ જે હશે એ આપણે આવતા વિડીયોમાં જોશું.